नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभात। आज धोरण 12 संस्कृत विषय में बारंबार एकमात्र बोध रूपे श्लोक जो आप आज समझवा बोध रूपे आप श्लोक समझवा स्वाध्याय जो आप अनुवाद आग तैयार करेलो है तो एना आधार आप स्वाध्याय आज तैयार थी जैसे। तो हवे आग अपने बात करिए कि जे रीते बाघ वृद्धावस्थाएं पहुँचे त्यारे एने मात्र एज विचार करेलो कि मनुष्य मात्र लोभी है तो ये एमनी लोभवृत्ति ने कारण वाघे पोतानी चतुराई थी जे रीते एक मुसाफर ने विश्वास में मूके है अने विश्वास में मूकीने मुसाफर पण एना पर विश्वास मूके छे अने ए मुसाफर एना विश्वास में ए फसाई जाय छे। स्नान करवा माटे जे रीते वाघे कह्युं के तमे स्नान करीने बहार आवो पछी आ सुवर्णना कंकरने ग्रहण करो। तो काले आपणे जे छेले वात करी हती अनुवाद समझाई दो अनुवाद लखवानो बाकी हतो फरीथी एकवार त्यां खाली आ अनुवादमां ध्यान आपो। संस्कृत शब्दमां ततो यावत असो सीधो अनुवाद बोलो छो एटले शब्द पर ध्यान आपजो पछी जेवो ते तेना वचन थी पछी जेवो ते एटले कोण मुसाफर तेना वचन थी प्रसन्न थयेलो लोभने कारणे स्नान माटे सरोवरमां प्रवेश्यो तेवो ज ऊंडा गाड़ामां डूबी गयो अने नासी जवा माटे असमर्थ बन्यो। तेने कादवमां पड़ेलो जोईने वाघ बोल्यो अरे रे ऊंडा गाड़ामां पड्यो छे आथी हूँ तने बहार काढ़ू छू अथवा उभो करूँ छू एम कहीने धीमे धीमे पासे गयो। ते वाघथी पकड़ायेलो ते मुसाफर विचार करवा लाग्यो के शुं विचार करवा लाग्यो तो विचार करवा लाग्यो न धर्म शास्त्रम पठति इति कारणम न धर्म शास्त्रम पठति इति कारणम धर्म शास्त्र ने पठति भणे छे धर्म शास्त्र ने भणे छे इति ए कारणम न ए कारण नथी ए कारणे नहीं वो समझो जे वात छे धर्मशास्त्रणे भणे छे એટલે એ કારણે નહીં ન ચ અપિ વિદા ધ્યાનમ દુરાત્મહ ન ચ અપિ વિદા ધ્યાનમહ ચ અને તેમજ વિદા ધ્યાનમ એટલે વેદનું અધ્યયન કરે છે ન તો તેને લીધે પણ નહીં ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ नहीं दुरात्मः स्वभावेव अत्र तथा अतिरिचयते दुरात्मः दुष्ट मानसनो स्वभावेव परंतु दुष्ट मानसनो स्वभावज अत्र अहि तथा अतिरिचयते तथा अतिरिचयते अतिरिचयते तेज प्रमाणे आगळ वधी जाय छे दुष्ट मानस नो स्वभाव ये प्रमाण आगळ वधी जाय એટલે સ્વભાવ માં કોઈ ફેરફાર થતો નથી। વાઘ હિંસક છે હિંસા કરનાર છે એનો સ્વભાવ છે પછી એ ધર્મશાસ્ત્ર કે વેદનો અધ્યયન કરે છે તો પછી એના કારણ નથી કે એના કારણે બધા જે હિંસા કરવાનું બંધ કરશે પણ દુષ્ટ માણસનો જે સ્વભાવ છે એ તો ક્યારેય મુકતો નથી। યથા પ્રકૃતયા મધુરમ ગવામ પયહ એક ઉદાહરણ આપેલું છે જે પ્રમાણે યથા જે પ્રમાણે પ્રકૃતિ એટલે કે કુદરતી રીતે પ્રકૃતિ કુદરતી રીતે ગવામ પયહ મધુરમહ ગવામ ગૌ ગૌ એટલે ગાય ગવામ એટલે ગાયોનું પયહ દૂધ મધુરમહ મધુર જ હોય છે। કોઈ પણ વ્યક્તિ અહીંયા જે વાત કરી કે ધર્મશાસ્ત્ર ભણે છે વેદનું અધ્યયન કરે છે તો એના પર વિશ્વાસ મૂકી દેવો તો કે ના કોઈ પણ દુષ્ટ માણસ હોય દુષ્ટ પ્રાણી હોય તો એના પર વિશ્વાસ ક્યારે મૂકી શકાતો નથી અને એમાં ખાસ કરીને જે રીતે મુસાફર લોભને કારણે કે હિંસક પર ધર્મને કારણે જ્યારે વિશ્વાસ મૂકી દે છે પણ સામે એનો લોભ વૃત્તિનો પરિણામ પણ એને ભોગવવાનું રહેશે કેમ કે એક બાજુ લોભ હતો સુવર્ણ અને કંકરને પ્રાપ્ત કરવું છે
तो પછી એ દુષ્ટ માણસ એટલે કે દુષ્ટ પ્રાણી વાઘ જે છે એ હિંસક જ હોય છે છતાં પણ એની વાતમાં વિશ્વાસ મૂકી દે છે કયા કારણે મૂળ એના લોભને કારણે અને લોભમાં માણસ ક્યારે બીજું કંઈ જોઈ શકતો નથી તો આવા દુષ્ટ માણસનો સ્વભાવ એની રીતે આગળ વધી જાય કે ક્યારે ના અટકે જે પ્રમાણે ગાયનું દૂધ મધુર હોય છે કુદરતી રીતે તમે જો ગાયોને જે રીતે ત્યાં એ લીલો ઘાસ એનો જે પણ ચારો છે દરેક ગાયને જે પ્રમાણે જે આપવામાં આવે પણ દૂધ તો મધુર જ હોય છે કુદરતી રીતે કોઈ પણ ગાય ત્યાં હોય એનું દૂધ મધુર જ હોય એનો સ્વભાવ છે ઋષિ મુનિઓ હોય કે મહાત્મા હોય અને એનો સ્વભાવ કેવો હોય કોઈ લોકોને હેરાન કરવા માટે હોય ના એનો સ્વભાવ જ હોય કે ગમે તે દુશ્મન કેમ નથી તો એનું સારું જ વિચારે એનામાં કોઈ દોષ ઉત્પન્ન થતા જ નથી ખરાબ માણસ હોય તો એનામાં ક્યારે સારો વિચાર આવે જ નહીં એનો સ્વભાવ છે તો દરેકનું જે એનો સ્વભાવ છે એ જ આગળ વધે પણ ક્યારે એનામાં બીજો કોઈ ફેરફાર થતો નથી કે ધર્મશાસ્ત્ર ભણે છે એમાં નવમા ધોરણનો એક શ્લોક આવતો સત્યમ તપ અહિંસા તમ વિદ્વત પ્રણામ સત્ય તપ અહિંસા વિદ્વાનોને પ્રણામ આ બધા ગુણોને જ્યારે ધારણ કરે ને ત્યારે એ વિદ્વાન કહેવાય છે ખાલી માત્ર સાચું બોલે વિદ્વાન ના થઈ જાય તપસ્યા કરે વિદ્વાન ના થઈ જાય હિંસા કરતો નથી અહિંસા વાળો માણસ છે પણ ખોટું બોલતો હોય તો પછી એ વિદ્વાન ના થઈ શકે બધા ગુણોને ધારણ કરતો હોવો જોઈએ હિ પક્ષ વિહગ વિહાતિ ન વિહાતિ એટલે ત્યાં જે આખું વાક્ય હતું કે ખરેખર એક પક્ષ એક પાંખ વાળું વિહગ પક્ષી આગળ જઈ શકતો નથી એક પાંખે ક્યારે પક્ષી આગળ ના જઈ શકે એમ કોઈ પણ માણસ પાસે પછી ખાલી માત્ર ધર્મશાસ્ત્રનું જ્ઞાન છે પણ વૃત્તિ અમુક્તિ ખરાબ હોય છે તો એનું કે કારણ આપણે જોઈએ ઘણા બધા એવા ધર્મને માનવરા જે પણ સંતો છે કે જે છે તથાકારો છે આ જગતમાં ઘણા બધા ધાર્મિક માણસો છે તો માત્ર ખાલી ત્યાં દેખાવ બહારથી હોય ભગવ વસ્ત્ર ધારણ કરે ત્યાં એ મહાત્મા નથી જોવાય એની અંદર એના વિચારો સારા હોવા જોઈએ એનો સ્વભાવ જે છે એ બદલાયેલો હોવો જોઈએ વેદ અધ્યયન જાણે વેદનું જ્ઞાન ઘણું છે પણ લોકોને નડતર પણ બનતો હોય ક્યાંક કોઈની ઈર્ષા કરતો હોય સ્વાર્થ ભાવ હોય તો પછી મહાત્મા ના ગણાય એમ અહીંયા આપણે બોધ સમજવાનું છે કે ક્યાંય પણ કોઈના ઉપર એમ વિશ્વાસ ન મૂકી શકાય એટલે દુષ્ટ માણસનો સ્વભાવ એની રીતે જે આગળ વધતો હોય છે અને એના પર તમે જ્યારે વિશ્વાસ મૂકો તો લોભને કારણે તો પછી મૃત્યુ જ થાય છે આગળ ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં દુષ્ટ માણસનો સ્વભાવ જ તે પ્રમાણે આગળ વધી જાય છે જે પ્રમાણે કુદરતી રીતે ગાયોનું દૂધ મધુર હોય છે હવે અંતમાં આવો કોણ વિચારે છે એ મુસાફર વિચારે છે કે ધીમે ધીમે આ વાઘ એની પાસે આવી ગયો છે અને તે વાઘથી હવે પકડાયેલો મુસાફર વિચાર કરવા લાગે છે મેં આ ખોટું કર્યું લોભના કારણે હું ફસાઈ ગયો બાકી દુષ્ટ માણસના સ્વભાવમાં તો કોઈ ફેરફાર ન થાય આ તો હિંસક હતો મેં એના પર કઈ રીતે વિશ્વાસ મૂકી દીધો એટલે છેલ્લા અવસ્થાઓ થાય પણ એનું પછી આવું પરિણામ તો જે આવી ગયું એ તો હવે ભોગવવું જ પડશે તતમ અહીંયા ભદ્રમ ન કૃતમ તતમ તે મયા મે ભદ્રમ એટલે કલ્યાણ અથવા સારું ન કૃતમ તે સારું ન કર્યું યદ અત્રહ જે અહીં મારાત્મકે વિશ્વાસ મારાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવ વાળા પર વિશ્વાસ કૃતઃ વિશ્વાસ કર્યો તતમ અહીંયા ભદ્રમ ન કૃતમ તે મે સારું કર્યો મેં અહીં મારી નાખવાના સ્વભાવવાળા પર વિશ્વાસ કર્યો તે સારું કર્યો નહીં ઇતિ ચિંતયન એવ અસો તે આમ ઇતિ આમ ચિંતયન વિચાર કરતો રહ્યો અસો વ્યાઘ્રણઃ તેવામાં તેને વાઘે ધૃતવા એટલે પકડીને ધૃત એટલે પકડાયેલો ધૃતવા એટલે પકડીને વ્યપાદિત ચ ખાદિત ચ પકડીને વ્યપાદિત એટલે મારી નાખ્યો ખાદિત ચ અને ખાઈ ગયો અહીંયા છેલ્લે અવશ્ય તો જે માત્ર વિચારી શકે છે કે દુષ્ટ માણસ ઉપર ક્યારે વિશ્વાસ કરવો જોઈએ ન
नहीं કેમ કે દરેક ના જે સ્વભાવ છે એ ક્યારે બદલાતા નથી તો અહીંયા મે જે મારી નાખવાના સ્વભાવ પર વિશ્વાસ કર્યો એ સારું કર્યો નહીં આમ વિચાર કરતો રહ્યો તેવામાં તેને વાઘે પકડીને મારી નાખ્યો અને આઈ ગયો આદુવિદુને રાજ કર્યો વાર્તા અહીંયા પૂરી થઈ तो આપણે આ પાઠમાંથી એવો ઉપદેશ પ્રાપ્ત કરવાનો છે કે ક્યારે લોભ વૃત્તિ ન આવી જોઈએ લોભના કારણે ઘણો બધો આપણો અનિષ્ટ થઈ શકે છે એટલે હર હંમેશા આપણા જીવનમાં આપણા મહેનતથી જે પ્રાપ્ત થાય છે એ જ આપણા માટે યોગ્ય ગણાય છે જો છેલ્લે આપણો આ ફકરાનો શ્લોકનો લખન બાકી છે એ લખી લઈએ છેલ્લે ત્યાં લખાયેલું તો આ સ્વર્ણના કંકણનો स्वीकार कर कई फकरों पूरे जाए पछी हवे आगर न फकरो पछी जीवो ते मुसाफर तेना वचन थी प्रसन्न थयेलो लोभना कारणे स्नान माटे सरोवर मां प्रवेश्यो तेवो ज असमर्थ बन्यो तेने कादवमां पड़ेलो नासी जेवा असमर्थ बन्यो तेने कादवमां पड़ेलो जोईने वाह बोल्यो पासे गयो ते वाग थी पकड़ायेलो ते मुसाफर विचार करवा लाग्यो के હવે આપણે શ્લોક કયો આવશે છેલ્લો એટલે કે પાંચમો શ્લોક વિચાર કરવા લાગ્યો ધર્મ શાસ્ત્રને ભણે છે એ કારણે નહીં करे छे त्याने लीधे पण
परंतु दुष्ट मानस नो स्वभाव स्वभाव ज अहीं ते प्रमाणे आगळ वधी जाय छे। जे प्रमाणे કુદરતી રીતે ગાયનું દૂધ મધુર હોય, અહીંયા માત્ર જે વાલજી પકડાયેલો તે મુસાફર વિચાર કરવા લાગ્યો। એટલે આ જે છે આપણા પાઠનો બોધ છે, વેદ શાસ્ત્ર ભણે, વેદનું અધ્યયન કરે તો આ બધું એવું નહીં કે એ વેદનું અધ્યયન કરે એના પર વિશ્વાસ મૂકો, પણ હંમેશા કોઈ પણ દુષ્ટ માણસ હોય વેદનું અધ્યયન કરે, ધર્મશાસ્ત્ર ભણે પણ એનો સ્વભાવ જ એવો હોય કે એ પ્રમાણે ત્યાં રહે, જે રીતે કુદરતી રીતે ગાયોનું દૂધ મધુર જ હોય છે। છેલ્લો વાક્ય શ્લોક પછીનું, મેં અહીં મારી નાખવાના સ્વભાવવાળા પર વિશ્વાસ કર્યો, તે સારું કર્યું કરતો રહ્યો। તેવામાં તેને વાઘે પકડીને મારી નાખ્યો અને વિશ્વાસ દુષ્ટ માણસ પર વિશ્વાસ કર્યો તો હિંસક પ્રાણી છે એવો વિચાર તો એને પણ આવેલો હતો, પણ હવે અહીંયા કહ્યું કે એ રીતે જ્યાં વિચાર કરતો હતો એ ક્યાં આવ્યો, અહીંયા વાઘથી પકડાયેલો મુસાફર વિચાર કરતો હતો તેવામાં એને વાઘે પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો। ચલો કંકણસ્ય જો લોભેન એટલે કંકણના લોભ વડે તો અહીંયા લુબ્ધપથી એક કથામાંથી લોભી મુસાફરની જે વાત થઈ, લોભને કારણે પરિણામ જેને ભોગવવું પડ્યું, તો આવો સમય દરેક માટે આવે છે કે ક્યાંક ને ક્યાંક લોભને કારણે માણસ ફસાય છે। એટલે ઘણા બધા ત્યાં અત્યારે જોઈએ તો આ સમયમાં દરેક પોતાનો વ્યવસાય ધંધો કરવા માટે ક્યાંક ને ક્યાંક મનુષ્યોને લોભમાં લાવવા માટેના અનેક પ્રયત્નો કરતા હોય છે, કોઈ અમુક સ્ત્રીને એવી રાખે છે કે જેથી કરીને કદાચ મનુષ્ય ત્યાં લોભાય છે અને વસ્તુ લઈ જાય છે, પણ દરેક બાબતમાં હંમેશા ભણેલા છીએ તો આપણે એ પ્રમાણે લોભ વૃત્તિથી નહીં, પણ હા હંમેશા જે વસ્તુને પારખીને સામેવાળા વ્યક્તિને ઓળખીને એ રીતે આપણે રહેવું જોઈએ। લોભ વૃત્તિનું પરિણામ ખરાબ જ આવે છે, તો અહીંયા જે રીતે મુસાફરનું જે પરિણામ આવ્યું તે આપણે જોઈએ। હવે જે આગળ સ્વાધ્યાય જોઈએ તો વિકલ્પ પ્રશ્ન અથવા એમાં જે ખાલી જગ્યા આપી હોય તે હેતુલક્ષી પ્રશ્ન આપણે પૂછાય છે, તો વિકલ્પો પણ આમાં તૈયાર કરવાના છે। સૌ પ્રથમ પહેલો વિકલ્પ, ધીમતામ કાલજ્ઞને પ્રકારાને ગચ્છતિ, ધીમતામ એટલે બુદ્ધિમાન માણસનો સમય કયા પ્રકારે વીતે છે, કાવ્યશાસ્ત્ર વિનોદેના ત્રીજો જવાબ કાવ્યશાસ્ત્રના મનોરંજનથી, ઇદમ બૃહ્યતામ
आ ग्रहण करो सु सुवर्ण कंकण। पहला जवाब महापंके निमग्नः ઊંડા ગાડામાં ડૂબેલો કહ પલાય તું અક્ષમઃ કોણ ત્યાં નાસી જવા માટે અસમર્થ બન્યો મુસાફર એટલે પથિક મહાપંકે પતિતમ ઊંડા ગાડામાં પડેલા પથિકમ મુસાફરને ઉત્થાપયતુમ ઉભો કરવા માટે કહ કથયતિ કોણ કહે છે વૃદ્ધ વ્યાઘ્રઃ પેલો જવાબ હવે આપણે બે સંસ્કૃત ભાષાના જવાબો મૂર્ખાણામ કાલ કેન પ્રકારે ગચ્છતિ તો આપણે પહેલો પ્રશ્ન તો એ ધીમતામ વાળો તો અહીંયા મૂર્ખાણા મૂર્ખાઓનો સમય કયા રીતે ત્યાં એનો પૂર્ણ થાય છે તો મૂર્ખાણામ કાલહ વ્યસનેન નિંદ્રયા કલહેન વા ગચ્છતિ વ્યસનન એટલે કે વ્યસનથી નિંદ્રયા ઊંઘથી કલહેન એટલે ઝઘડાથી ગચ્છતિ એટલે વિતે છે અથવા પસાર થાય છે વૃદ્ધ વ્યાઘ્ર સરસ તીરે કિમ અબ્રવીતમ સરોવરના કિનારે શું બોલે છે વૃદ્ધ વ્યાઘ્ર સરસ તીરે અબ્રવીતમ ઓ ઓ પાંથા ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ અરે મુસાફરો આ સોનાના કંકણને ગ્રહણ કરો લોભાકૃષ્ટેન પાંથેન કિમ આલોચિતમ લોભાકૃષ્ટેન એટલે લોભથી આકર્ષાયેલા પાંથેન મુસાફરે કિમ આલોચિતમ શું વિચાર્યું લોભાકૃષ્ટેન પાંથેન આલોચિતમ યત ભાગ્યને યતત સંભવતિ કિંતુ અસ્મિન આત્મસંદે પ્રવૃત્તિ ન વિધેયાઃ એને ફકરામાં છે આગળનો પ્રશ્ન હતો ને એમાં ફકરામાં છેલ્લો વાક્ય છે એટલે કે લોભથી આકર્ષાયેલા મુસાફરે શું વિચાર્યું આ ભાગ્યથી સંભવ છે પરંતુ જેમાં પોતાને શંકા છે તે તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ આ બાબતમાં લોભી માણસ ત્યાં વિચારે વ્યાઘ્ર કેન કારણે વંશહીન જાતો વંશ વતનો કયા કારણે થઈ ગયો એને વિશ્વાસો મૂકવા માટે જે પણ કથા કહી હતી તો વંશ વતનો કઈ રીતે બની ગયો વ્યાઘ્ર સ્વામીના પેજના શરૂઆતમાં જો એને જે વિશ્વાસ મૂકવા માટે જે વાત કરી એમાં છે વ્યાઘ્ર યુવાન દશાયામ અતિવ ધ્રુવર્ત આસીત આસમની આસીત જવાબ આપવાનો છે આપણે એટલે અત્યંત ખરાબ આચરણ વાળો હતો અતિવ ધ્રુવર્ત આસીત અનેક ગો માણસાના વધમ અકરોત તસ્ય અનેન પાપેન પુત્રાહ દારાહ મૃતાહ અને એના એ પાપ વડે પુત્ર અને પત્ની મૃત્યુ પામ્યા અતઃ વંશહીન જાતઃ આથી એ વંશ વગરનો થઈ ગયો હતો જે પકડો છે એમાં ખાલી ક્રિયાપદો બદલાવાના રહે એનામાં શું હતું એને પોતાની વાત કરી દીધી અહીંયા આપણે જવાબ આપવાનો છે ચલો આગળ ગુજરાતીમાં જવાબ આપો ગુજરાતી પ્રશ્નો માટે સંધેની બાબતમાં મુસાફર શું વિચારે છે સંધેની બાબતમાં મુસાફર વિચારે છે કે ધન કમાવાની બાબતમાં બધે જ શંકા જ હોય છે અને આમે જો જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી અને કદાચ ક્યારેક એ જોખમ ખેડીને કામ કરે છે અને જો બધા એ જીવતો રહે તો ઉપર ચડ કે ક્યારેક તે કલ્યાણને પણ જુએ છે જોખમ ખેડ્યાનો અર્થ જે શ્લોક છે એ આનો જવાબ આવશે મુસાફરને કાદવમાં કૃપેનો જોઈને વાઘે શું કહ્યું અહીંયા જવાબ હતો આપણે વાઘે ત્યાં એ કૃપેલો છે ને જે પ્રમાણે કૃપેલો એમ ખૂંચાઈ ગયેલો એટલે કે ત્યાં એ જે ડૂબી ગયેલો છે એને જોઈને મુસાફરને કાદવમાં કૃપેલો જોઈને વાઘે કહ્યું અરે રે તું ઊંડા કાદવમાં પડ્યો છે આથી હું તને ઊભો કરું છું પાઠમાંથી ભણતો બોધ તમારા શબ્દોમાં લખો એટલે આપણને આ પાઠમાંથી જે સમજાય એ રીતે લખવાનું છે તો પ્રસ્તુત પાઠ કંકણસ્ય તો લોભેન માં એક લોભી મુસાફરની વાત છે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા વાઘે પોતાની ચતુરાઈથી એક લોભી મુસાફરને પોતાના વિશ્વાસમાં મૂકે છે અને સોનાના કંકણના લોભને કારણે મુસાફર સ્નાન માટે જેવો અંદર સરોવરમાં જાય છે ત્યાં એ ડૂબી ગયો વાઘે એને પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો એ જ રીતે અહીંયા એક સરસ ત્યાં એ પાઠ દ્વારા બોધ મળે છે કે ધર્મશાસ્ત્ર ભણે વેદ અધ્યયન કરે તો એનું કારણ નથી પણ દુષ્ટ માણસનો સ્વભાવ જ એ પ્રમાણે હર હંમેશા આગળ રહેલ છે એના પર વિશ્વાસ રાખી શકાય નહીં
કેમ કે કુદરતી રીતે ગાયનું દૂધ મધુર જ હોય છે એમ દુષ્ટ માણસનો સ્વભાવ પણ ખરાબ જ હોય છે. હવે એના એની વાતમાં વિશ્વાસ મૂકીને જ્યારે આપણે પડીએ છીએ લોભને કારણે તો આપણો અંતે તો નાશ જ થવાનો છે. એટલે આ પાઠને પ્રમાણે છેલ્લો બોધ જ આપેલો છે છેલ્લો શ્લોક, પણ એના પર આધારિત આખા પાઠથી થોડું ઘણું તમે એમાં લખી શકો. વાઘની ચતુરાઈ અને લોભવૃત્તિનું પરિણામ એટલે આખા પાઠનો અનુવાદ આપણને આવડે એટલે આપણને આપણે એના વિશે લખી શકીએ છીએ. ખાલી ટૂંકમાં સમજાઈ દઉં તો પેલા વાઘની ચતુરાઈ અને સમીક્ષાનું નોંધ બંને જરૂરી છે, મહત્વની છે. વાઘની ચતુરાઈમાં સૌપ્રથમ આપણે શું લખશું, પેલા પાઠની પ્રસ્તાવનામાંથી કર્તા કૃતિ વિશેનું લખવાનું થાય. અહીંયા સંસ્કૃત ભાષામાં રચાયેલી અનેક નીતિ કથાઓમાં જે પ્રાણી કથા પર આધારિત પંચતંત્રને હિતોપદેશ છે, તો પ્રસ્તુત હિતોપદેશના રચયિતા નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશના પ્રથમ મિત્રલાભ નામના પ્રકરણમાં લુબ્ધ પ્રતિકની વાર્તા છે, જેમાં શીર્ષક કંપણ છે તો લોભે ન માલમાં વાઘની ચતુરાઈ વિશે વાત કરવામાં આવી. તો અહીંયા નારાયણ ભટ્ટે જે વાર્તા કરીને શરૂઆત કરી એમાં એક વાઘની ચતુરાઈ, વાઘની કેવી ચતુરાઈ છે એ વિશે ત્યાં દર્શાવ્યું છે. તો એ વાર્તા એ પછી આપણે વાર્તા લખવાના રહે. દક્ષિણારણ્ય નામના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. એ જે રીતે એનો પવિત્ર થયેલો દાન આપવાનું જેને રૂપ ધારણ કર્યું હતું, પછી ત્યાં એ મુસાફરોને કહે છે આની ચતુરાઈ કે જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો પછી એને શિકાર મળતો નથી, ત્યારે વિચારે છે કે આમે મનુષ્ય માત્ર એક જ એવો લોભી છે, તો એના લોભને કારણે હું એને મારામાં વિશ્વાસ મુકાઈને એને હું મારી નાખીશ અને મારું ભોજન બનશે. અને આ પ્રમાણે વિચારીને ત્યાં એક વનમાં દક્ષિણારણ્ય નામના વનમાં જે વાઘ રહેતો હતો તે સ્નાન કરેલો સરોવર કિનારે ઉભો રહીને બોલે છે. પછી એ વાર્તા મુસાફરીમાં ફસાય છે. પછી જે પેલો શ્લોક આપણે અનિષ્ટ વસ્તુમાંથી જોખમ ખેડવીને, તો આ બધું કોણ વિચારે છે? મુસાફર વિચારે છે. એટલે એમાં લખવાનું થશે નહીં. વાઘની ચતુરાઈમાં સીધા આપણે ત્યાં કે જે વાઘે મુસાફરને મારી નાખવા માટે પોતાની વાતમાં ફસાવે છે, વિશ્વાસ મૂકવા માટે ત્યાં કહે છે કે હું યુવાન અવસ્થામાં તમે ઘણી રીતે ત્યાં અનેક ગાયો મનુષ્યને મારી નાખ્યા છે, એના કારણે મારે પરિણામ પણ ભોગવવું પડ્યું કે પુત્ર અને પત્ની બધા મરી ગયા. પછી મને એક ધાર્મિક માણસે મને જે ઉપદેશ આપ્યો એ પ્રમાણે આ દાન કરવા માટે અહીંયા હું ઊભો છું, અને આ મારે જે પણ જેને જરૂર છે એને મારે દાન આપવું છે. એટલે એને વિશ્વાસ મૂકવા માટે આખી જઈને ઘટના કહી અને મુસાફર એની વાતમાં ફસાઈ જાય છે. સ્નાન કરવા માટે જેઓ જાય કાદવમાં ખૂંપી જાય છે અથવા તે ડૂબી ગયો, ત્યારે વાઘ એને બહાર કાઢવાના હેતુથી એની પાસે જઈને એને મારી નાખ્યો અને ખાઈ ગયો. આમ અહીંયા વાઘની ચતુરાઈ કે જેમાં વાઘ પોતાની ચતુરાઈથી વિચારે છે કે હવે વૃદ્ધાવસ્થાએ પહોંચી રહ્યો છું તો મારે ભોજન માટે શું કરવું જોઈએ, શિકાર કઈ તો હું કરી શકીશ, ત્યારે એને સુવર્ણ કંકણ દ્વારા વિચાર કર્યો કે પશુ પક્ષી તો નહીં આવે, પણ મનુષ્ય જ માત્ર લોભી છે, તો એની લોભવૃત્તિને કારણે હું એને ફસાવીશ. અને આ વિચારથી એક મુસાફર ફસાઈ પણ જાય છે અને એને મારી નાખે છે અને અંતે ખાઈ જાય છે. આ પ્રમાણે વાઘે પોતાની ચતુરાઈથી શિકારને પ્રાપ્ત કરે છે. પછી બીજામાં લોભવૃત્તિનું પરિણામ છે. તો એમાં એ રીતે નીતિશાસ્ત્રના આવા અમર ગ્રંથમાં જે નારાયણ ભટ્ટે હિતોપદેશની જે રચના કરેલી છે, જેમાં મિત્રલાભ નામના પ્રકરણમાં કંકણસ્ય તુ લોભેન નું શીર્ષક આપવામાં આવેલું છે, જેમાં એક મુસાફર લોભના કારણે મૃત્યુ પામે છે. પછી હવે વાર્તાની શરૂઆત કરવાની છે. દક્ષિણારણ્ય નામના વનમાં એક મુસાફર પછી ત્યાં ફસાય છે. પછી એ વિચારે છે કે જે પોતાને શંકા જન્મે તે પ્રવૃત્તિ ક્યારે ના કરવી, અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ થાય તો એ શુભ ગતિ ના થાય. એ જે શ્લોક આપેલો છે પછી એમાં આગળ શું વિચારવાનું કે જોખમ ખેડ્યા વિના તો ક્યારે ધન કમાવાની પ્રવૃત્તિમાં તો જોખમ કરવું જ પડે, કેમ કે જોખમ ખેડ્યા વિના ક્યારે મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, અને જો જોખમ ખેડે છે અને જીવે છે તો ક્યારે તે કલ્યાણ જોવે છે. આમ વિચારે ત્યાં હિંસક પ્રાણીના વિશ્વાસમાં પડે છે અને કહે છે કે તું મને સોનાનું કંકણ બતાવ, અને હિંસક પ્રાણી પણ એને એક લોભ વૃત્તિથી સોનાના કંકણને બતાવીને
એ વિશ્વાસનો મુદ્દો માટે ત્યાં એને વાત કરે પછી આ કીધીને વાઘે જે વાત કરી અને એ વાતને કારણે ત્યાં પેલો મુસાફર એ ફસાઈ જાય પછી ત્યાં એના કહ્યા પ્રમાણે સ્નાન કરવા માટે સરોવરમાં જઈ ગયો તેવો જ કાદવમાં ઉભી ગયો વાઘ તેની પાસે જઈને એને પકડે ત્યારે વિચાર કરવા લાગ્યો કે આ બધું એક લોભનું જ પરિણામ છે લોભના કારણે જ્યારે હું સોનાના કંકણને જોઈને લોભના કારણે એક હિંસક પ્રાણીને પણ ઓળખી શક્યો નહીં આમ અહીં આ વાર્તા પરથી એ બોધ મળે છે કે એક મુસાફર જ્યારે માત્ર લોભને જ ધ્યાનમાં રાખીને જોખમ ખેડવા માટે તૈયાર થયો તો પછી અંતે લોભના કારણે મૃત્યુ થવાનું છે કેમકે દુષ્ટ માણસનો સ્વભાવ જ એવો હોય છે કે અહીંયા હિંસક પ્રાણી વાઘની વાતમાં વિશ્વાસ મૂકીને લોભને કારણે જ્યારે પડે છે તો એનું એ પરિણામ એને ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ આમ અહીં લોભને કારણે એક મુસાફર વાઘની ચતુરાઈથી એમાં ફસાઈ છે અને અંતે ત્યાં એ મૃત્યુ પામે છે તો વાર્તા પરથી લોભવૃત્તિનું પરિણામ અને વાઘની ચતુરાઈ આ બંને બાબતો જે છે આખા પાઠમાંથી પણ કઈ રીતે લેવાનું મેં તમને સમજાવી દીધું કે શ્લોક લોભવૃત્તિના પરિણામમાં આવે છે પહેલા બે શ્લોક જે છે અનિષ્ટ વારો અને જોખમ ખેડવા જે છે ન સંશય વારો એ શ્લોક પાછળ વાઘની ચતુરાઈમાં ના આવે છે લાખનું ધ્યાન રાખી બંનેને આપણે વિસ્તારથી સમજાવવાના છે ન સંશયમ અનારોગ્ય નરો ભદ્રાણી પશ્યતિ શું અર્થ થશે એક શ્લોકની પંક્તિ લેવામાં આવી છે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી પ્રસ્તુત પંક્તિ નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશના પ્રથમ પ્રકરણ મિત્રલાભ માંથી લેવામાં આવ્યું જેમાં કંકણેશ્ચે તુ લોભેન જો શીર્ષક આપેલું છે જેમાં એક મુસાફર લોભને કારણે એક વાઘની ચતુરાઈથી એમાં ફસાઈ તો અહીંયા જે જોખમની વાત થઈ એટલે આપણે પેલી વાર્તાની શરૂઆત કરવાની દક્ષિણારણ્ય નામના વનમાં પછી મનુષ્ય પ્રમાણે ત્યાં અનિષ્ટની વાત કરે છે અને અંતે જોખમ ખેડ્યા વિના એ પંક્તિ જે છે એને આપણે સમજાવવાની બહાર દે એટલે એ જ પંક્તિમાં આપણે વધારે થોડું વિસ્તારથી સમજાય ત્યાં પૂરું કરવાનું આમ અહીં જોખમ ખેડવા માટે એક લોભી મુસાફર ત્યાં હિંસક પ્રાણીની વાતમાં ફસાય છે અંતે ત્યાં પકડાય છે અને મૃત્યુ પામે છે પછી પાછળની જે ઘટના જે પેલા વાઘે કહી એ આમાં લખવાની કોઈ જરૂર નથી કથમ મારાત્મકે ત્વયિ વિશ્વાસઃ તો પહેલા એનો અનુવાદ મારી નાખવાના સ્વભાવવાળા એવા તારા પર કઈ રીતે વિશ્વાસ કરું પછી આપણે એની સમજૂતી તો પ્રસ્તુત પંક્તિ નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશના પ્રથમ પ્રકરણ મિત્રલાભ નામના મિત્રલાભમાંથી લેવામાં આવેલી છે જેમાં કંકણશ્ચે તુ લોભેન એવું શીર્ષક આપેલું છે કે જેમાં એક લોભી મુસાફર હિંસક પ્રાણી વાઘની વાતમાં વિશ્વાસ મૂકે છે અને અંતે પકડાય છે અને મૃત્યુ પામે છે પછી ત્યાં હવે આગળ જે વાતની શરૂઆત કરી એટલે દક્ષિણારણ્ય નામના જે વનમાં જે રીતે સોનાનું કંકણ લેવા માટે જે વાઘ કહે છે અને એક લોભી મુસાફર ત્યાં અટકે છે અને મુસાફરો નીકળે છે પણ એમાં એક લોભથી આકર્ષાયેલો મુસાફર આ વિચારે અને એની વાતમાં જ્યારે પડવા કહે ત્યારે કહે આમ તો બધે જ શંકા જ હોય છે પણ સાહસ તો કરવો પડે સાહસ કરીએ તો જ કલ્યાણ દેખાય અને જીવતા રહેશું તો એ કલ્યાણને પણ આપણે જોઈ શકીએ છીએ એવો વિચાર કરીને પછી ત્યાં વાઘ ને મુસાફર આ પંક્તિ કહે કે હે વાઘ અને ત્યાં વાઘને ત્યાં કહ્યું કે તું તારી પાસે જે સોનાનું કંકણ મને બતાવ અને પછી આમે અને મારે નાખવાના સ્વભાવવાળા એવા તારા પર હું કઈ રીતે વિશ્વાસ કરું બસ પછી આપણે આગળ એમાં લખવાનું નહીં આવે આમ અહીં મારે નાખવાના સ્વભાવવાળા વાઘ પર વિશ્વાસ કરી શકાય નહીં પણ અહીંયા એક લોભી મુસાફર માત્ર લોભને કારણે સુવર્ણનું કંકણ પ્રાપ્ત કરવા માટે લોભને કારણે એના પર વિશ્વાસ મૂકે છે અને આ વાત પણ કરે છે કે તારા પર વિશ્વાસ કઈ રીતે કરી શકું પણ વાઘ એની ચતુરાઈથી એને વિશ્વાસમાં મૂકે છે અને અંતે પોતાનું ભોજન શિકાર પ્રાપ્ત પણ કરી લે છે સમીક્ષાત્મક નોંધ સહ સંદર્ભ એક પાઠના અનુવાદ પર આધારિત કઈ રીતે આપણે લખી શકાય છે આપણને ખ્યાલ આવી ગયો ગુજરાતી પ્રશ્ન અનુવાદ પર આધારિત કઈ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ વિકલ્પ પ્રશ્ન અને સંકૃત પ્રશ્ન પાઠને સમજી ગયા તે એ પણ આવડે છે અનુવાદ તૈયાર થઈ ગયો છે તો સ્વાધ્યાય પણ જે સમજાયું એ પ્રમાણે તમે તૈયાર પણ થઈ જશે
કેમકે એક વાર તમારે હજુ વાંચવું પડશે તો સ્વાધ્યાય સમજી ગયા હોય એક વાર એને રિપીટ કરી લેજો જેથી કરીને આપણને અનુવાદ અને સ્વાધ્યાય એટલે સંપૂર્ણ આ પાઠ આપણા માટે મહત્વનો છે વાર્તા છે બોધને પણ સમજવાનો છે સાથે પરીક્ષાની તૈયારી પણ એમાંથી કરવાની તો અહીંયા હું આ પાઠ પૂર્ણ કરું છું અને આગળ આપણે આગળના લેક્ચરમાં હવે રામાયણનો પરિચય અને રામાયણ જે કથાનક છે એને આપણે હવે સમજવાનું છે. અસ્તુ.